વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું. ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોરનો 2551 મતથી વિજય થયો. ભારે રસાકસી બાદ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું. ભાજપે વિકાસને વિજય ગણાવ્યો તો કોંગ્રેસે પ્રજાએ જે મત આપ્યો તેને માન્ય રાખ્યો તો માવજીભાઈએ મતદારોનો આભાર માન્યો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિવર્તન થયું. 2009થી બનાસકાંઠાનો ઇતિહાસ હતો તે પ્રમાણે વાવ વિધાનસભાનું પરિણામ આવ્યું. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ. સ્વરૂપજી ઠાકોરે આ વિજયને મતદારોનો વિજય ગણાવ્યો અને વિકાસનો વિજય ગણાવ્યો. ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર સ્વીકારી અને કહ્યું કે હજુ પણ મનોમંથન કરવાની જરૂર છે અને ક્યાંય કચાશ રહી ગઈ હોય તો મહેનત કરીશું. તો માવજી પટેલે પણ મતદારોનો આભાર માન્યો હતો અને હારને સ્વીકારી. ત્યારે વિધાનસભાના પરિણામમાં આજે પહેલા રાઉન્ડથી જ ભારે ઉત્તેજના રહી, રસાકસી રહી અને અંતે ભાજપનો વિજય થયો. ત્યારે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સમીકરણ આ જીત માટે કામ કરી ગયું. સ્વરૂપજી ઠાકોર સમાજના ઉમેદવાર હતા એટલે ઠાકોર સમાજ સ્વરૂપજીને પડખી રહ્યો. સાથે સાથે રબારી મતદાર, બ્રાહ્મણ મતદાર અને ચૌધરી મતદારોએ પણ ભાજપને મત આપ્યા. જોકે પેટા ચૂંટણી જાહેર થઈ અને જે પ્રકારે પ્રચાર થતો હતો ત્યારે લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસને ફાયદો કરશે અને ભાજપને નુકસાન કરશે. પરંતુ માવજી પટેલ પણ ભાજપ માટે ફાયદાકારક રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પર લાગી રહ્યું છે. યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરીએ પણ વિકાસની જીત ગણાવી હતી. જ્યારે લવિંગજી ઠાકોરે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાના નિવેદનનો મતદારોએ જવાબ આપ્યો છે. તેને ચોક્કસ સ્વરૂપજી ઠાકોરે જે ચૂંટણી સમયે વચનો આપ્યા હતા તે આજે પણ પૂર્ણ કરવાની પણ ખાતરી આપી છે. અશોક રાણાવાસિયા, જેડએસ ટીવી, બનાસકાંઠા. જીત આ 18 આલમની જીત છે. 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામે તમામનો આભાર માનું છું. વાવ વિધાનસભાની જનતાનો ખૂબ હૃદય દિલથી આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું. હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો, ઉતરી ગયો છે. અને 18 આલમના આશીર્વાદ સમીકરણો કામ કરી ગયા છે. હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસ